જૂન 2022 પછી ભારતીય શેર બજારમાં સૌથી મોટો એક દિવસીય કડાકો બોલાતા રોકાણકારોની સંપત્તિમાં 4.60 લાખ કરોડનું ધોવાણ થયું. નવા સપ્તાહના પ્રારંભે ભારતીય શેર બજારમાં તેજીનો એક નવો તબક્કો જોવા મળ્યો હતો, જેમાં સેન્સેક્સ 73,000 અને નિફ્ટી 22,000ની ઐતિહાસિક ઊંચી સપાટીએ આંબી. જોકે ઈરાનના પાકિસ્તાન પરના મિસાઇલ હુમલા સાથે વૈશ્વિક જિયોપોલિટિકલ ટેન્શન વધવાની ગણતરી, ચીનના અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલોના કારણે ભારતીય શેરબજારમાં પ્રચંડ કડાકો થયો. એક જ દિવસમાં સેન્સેક્સમાં 1628 અને નિફ્ટીમાં 460 પોઈન્ટ ડાઉન થયું. આ કડાકાના કારણે રોકાણકારોની સંપત્તિમાં 4,60,000 લાખ કરોડનું ધોવાણ થયું છે. તો એક જ દિવસમાં શેર માર્કેટમાં આ મોટો ઘટાડો અને તેના કારણે 4,60,000 કરોડ જે છે તે ડૂબ્યા છે રોકાણકારોના. બુધવારે સેન્સેક્સમાં 1628 પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું અને આ પ્રકારના ટ્રેન્ડથી લોકો રોકાણકારો ચિંતામાં હતા. બુધવારે નિફ્ટીમાં 460 પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું અને આ જે ઘટાડો થયો તેના કારણે રોકાણકારોના પૈસા ડૂબી ગયા છે. રોકાણકારોની સંપત્તિમાં 4.60 લાખ કરોડનો ઘટાડો થયો છે અને આ જ પ્રકારના ટ્રેન્ડ જો રહેશે તો હજુ પણ ચિંતા વધશે. ઘણા બધા જે ઇન્ટરનેશનલ ફેક્ટર્સ છે તેના કારણે આ પ્રકારની સ્થિતિ ભારતીય શેર માર્કેટની.